गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ केतन बारोट। आजना वीडियो नी अंदर फरीथी आवकारू छू। आज आप वॉलीबॉल रमतना नियमों की चर्चा करीशू। हवे जो विद्यार्थी मित्रों के जे नियमों छे ए तमने हूँ समझावानो प्रयत्न करीश। वॉलीबॉल नी रमत एवी छे विद्यार्थी मित्रों के जे सेट उपर रमाडवामां आवे छे, एटले के बेस्ट ऑफ थ्री अने बेस्ट ऑफ फाइना सेट ने मुजब रमाडवामां आवे छे। एनी अंदर सौ प्रथम सिक्का उछाड़ द्वारा ए नक्की करवामां आवे छे के विजेता कैप्टन छे, टॉस विजेता कैप्टन ए मैदान अथवा सर्विस पसंद करी सके। बेस्ट ऑफ थ्री नी अंदर जे टीम बे सेट जीतशे ए टीम विजेता गणाशे। ज्यारे बेस्ट ऑफ फाइव नी अंदर जे टीम त्रण सेट जीते एने विजेता गणवामां आवशे। एनी अंदर जे प्रथम बीजो त्रीजो चौथो जे बेस्ट ऑफ फाइव नी अंदर चार सेट जे छे ए 25 गुणना रमाडवामां आवशे। ज्यारे जे डिसाइड सेट निर्णायक सेट छे ए केटला गुणना रमाडवामां आवशे तो 15 ગુણનો રમાડવામાં આવશે। જ્યારે 25 ગુણના સેટ રમાડવામાં આવે છે તે સમય દરમિયાન જો 24-24 ગુણ એક સરખા થાય તો જ્યાં સુધી બે ગુણનો તફાવત ના થાય ત્યાં સુધી એ સેટ ચાલુ રહેશે, એ રમત ચાલુ રહેશે। ડિફરન્ટ ઓફ ટુ પોઈન્ટ, બે પોઈન્ટનો ડિફરન્ટ થઈ જશે તે સમય દરમિયાન જે ટીમના વધારે ગુણ હશે એને વિજેતા જાહેર કરવામાં આવશે। ત્યારબાદ દરેક સેટના અંતે મેદાનની ફેરબદલી કરવામાં આવે છે। જ્યારે નિર્ણાયક સેટની અંદર 8 ગુણ થશે તે સમય દરમિયાન શું કરવામાં આવશે કે જે મેદાન છે એ મેદાનની ફેરબદલી કરવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ આપણે સર્વિસની। હવે સર્વિસની અંદર પહેલા અને પાંચમા સેટની જે સર્વિસ છે એ શાના દ્વારા નક્કી કરવામાં આવે છે તો સિક્કા ઉછાળ દ્વારા નક્કી કરવામાં આવે છે। જ્યારે જે બાકીના સેટ છે એની અંદર આગળની ટુકડીએ સર્વિસ ન કરી હોય તે ટુકડીને સર્વિસ માટે કહેવામાં આવશે, તે ટુકડીની સર્વિસ રહે છે। જે સમય દરમિયાન સર્વિસ કરે છે ત્યારે જે અંતિમ રેખા છે એ અંતિમ રેખાને શરીરનો કોઈ પણ ભાગ સ્પર્શવો જોઈએ નહીં। જ્યારે સર્વિસ માટે પંચો દ્વારા વિસલ વગાડવામાં આવે તો 8 સેકન્ડનો સમય હોય છે ખેલાડી પાસે। એ 8 સેકન્ડની અંદર શું કરવાનું હોય છે, ખેલાડીએ પોતાનો જે પ્રયત્ન છે સર્વિસ કરવાનો એ પૂર્ણ કરવાનો હોય છે। ત્યારબાદ દડાને રમવો, તો એક ટીમ એક દડાને પોતાના આંગણામાં 3 વાર રમી શકે। એની અંદર જે બ્લોકર છે એ બ્લોકિંગ સિવાય તમે 3 વાર રમી શકો, પરંતુ એક ખેલાડી સતત 2 વાર દડાને રમી શકશે નહીં। જ્યારે એક જ ટુકડીના 2 કે 3 ખેલાડીઓ એકસાથે જ દડાને સ્પર્શ કરે તો તે 2 કે 3 સ્પર્શ ગણાશે, એની અંદર પણ કન્ડિશન શું છે, બ્લોકિંગ સિવાય। જો બંને ટીમોના ખેલાડીઓ નેટ ઉપર દડાને એકસાથે રમે અને દડો રમતમાં રહે તો દડો જે મેદાનમાં જશે તેઓ 3 વખત રમી શકશે। આગળ આપણે વાત કરીશું સ્મેશિંગ અને બ્લોકિંગ। આગળની હરોળના ખેલાડીઓ પોતાના મેદાનમાંથી ગમે તે ઊંચાઈ પર સ્મેશિંગ કરી શકશે, પરંતુ પાછળની હરોળના ખેલાડીઓ આક્રમણ પ્રદેશમાંથી નેટ ઉપરના દડાને સ્મેશિંગ કરી શકશે નહીં। જે બેકઝોનનો ખેલાડી છે એ બેકઝોનના ખેલાડી બેકઝોનમાંથી બોલને સ્મેશિંગ કરી શકે છે, પરંતુ ફ્રન્ટ ઝોનની અંદર આક્રમણ રેખાની આગળ આવીને એને સ્મેશિંગ કરી શકશે નહીં। ખેલાડી નેટ ઉપરથી સામા મેદાનમાં રહેલા દડાને રમી શકશે નહીં। આગળ છે
કે બ્લોકિંગ પછી કોઈ પણ ટીમ દડાને કેટલી વાર રમી શકે છે? તો 3 વાર રમી શકે છે. આગળ જઈએ કે નેટ ઉપર થતી ભૂલો. હવે નેટ ઉપર કઈ કઈ ભૂલો થાય છે? જો દડો એન્ટેનાને અથવા તેની બહાર નેટને અડકે તો શું ગણાશે? એને ભૂલ ગણવામાં આવે છે. જ્યારે ચાલુ રમત દરમિયાન ખેલાડી નેટને અડકે તો પણ શું ગણવામાં આવશે? ભૂલ ગણવામાં આવશે. આ પરિસ્થિતિની અંદર ફાઉલ આપવામાં આવે છે. રમત દરમિયાન ખેલાડી મધ્ય રેખાને ઓળંગશે તો પણ શું ગણવામાં આવશે? ભૂલ ગણવામાં આવે છે. હવે આપણે વાત કરીએ છીએ કે ખેલાડીઓની પોઝિશન અને રોટેશન. જરા સમજો, સર્વિસ કરનાર દડાને ફટકારે તે વખતે બંને ટીમના ખેલાડીઓ પોતાના મેદાનમાં રોટેશન ક્રમ પ્રમાણે ઊભા રહેલા હોવા જોઈએ. સર્વિસ થઈ ગયા બાદ ખેલાડી પોતાની જે સ્થાન છે એ સ્થાનને બદલી શકે. સર્વિસ થયા પછી ખેલાડી પોતાના મેદાનમાં ગમે તે સ્થાન પર જઈને રમી શકશે. પહેલી અંદર પણ વિદ્યાર્થી મિત્રો નિયમ એ જ લાગશે. ફ્રન્ટ ઝોન અને બેક ઝોન, ફ્રન્ટ ઝોનમાં બેક ઝોનનો ખેલાડી જશે તો એનાથી સ્મેશિંગ થશે નહીં. ખેલાડી સર્વિસ કરે ત્યારે બંને ટીમના ખેલાડીઓ પોતાની સાચી પોઝિશનમાં ન હોય તો શું ગણવામાં આવે છે? ભૂલ ગણવામાં આવે છે. જ્યારે જ્યારે સર્વિસ થાય ત્યારે ત્યારે ખેલાડી પોતાનો જે રોટેશનનો ક્રમ છે, પોતાનું જે સ્થાન છે એ સ્થાન ઉપર જ હોવા જોઈએ. પોઝિશન ભૂલ બદલ જે તે ટીમ રેલી ગુમાવશે અને ખેલાડી પોતાની સાચી પોઝિશનમાં પાછા આવી જશે. હવે આપણે વાત કરીએ કે અવેજીકરણ. તો દરેક ટીમ એક સેટ દરમિયાન મેક્સિમમ વધુમાં વધુ 6 વાર અવેજીકરણ કરી શકશે. એકી સાથે એકથી વધુ ખેલાડીઓ બદલી શકાશે નહીં. સેટ શરૂ કરનાર કોઈ પણ ખેલાડીની જગ્યાએ અવેજી મૂકી શકાય અને તે ખેલાડી ફરીથી જે જગ્યાએથી અવેજીકરણ થતું હોય તે જગ્યાએ ફરીથી ચાલુ સેટમાં પ્રવેશી શકે છે. નિયમ પ્રમાણે અવેજીકરણ સંપૂર્ણ થયા બાદ ઈજા પામેલ ખેલાડીના બદલામાં ટીમના 12 ખેલાડીઓ પૈકી ગમે તે ખેલાડી રમતમાં દાખલ થઈ શકે છે. નિયમ પ્રમાણે અવેજીકરણ સંપૂર્ણ થયા બાદ મુખ્ય પંચ કોઈપણ ખેલાડીને ગેરલાયક ઠેરવીને રમતમાંથી બહાર કરે તો તે અધૂરી ટીમ તે સેટ હારેલી ગણાશે. આગળ જઈએ કે બાદ સમય અને વિરામ સમય. કેપ્ટન અથવા કોચ જ્યારે દડો મૃત અવસ્થામાં હશે ત્યારે બાદ સમય માંગી શકશે. દરેક સેટ દરમિયાન દરેક ટીમ વધુમાં વધુ 2 બાદ સમય માંગી શકે છે. બાદ સમયની મર્યાદા છે 30 સેકન્ડની રહેશે. બાદ સમય ટાઈમ આઉટ દરમિયાન રમતા ખેલાડીઓ ફરજિયાત મેદાનની બહાર જવું પડે છે. એટલે કે જે આંગણામાં તમે ઊભા છો એ આંગણું આપણે છોડી બહાર આવવું ફરજિયાતપણે રહેશે. જ્યારે દડો રમતમાં હોય અને કોઈ પણ ખેલાડીને ગંભીર ઈજા થાય તો રેફરી તરત જ રમત બંધ કરાવશે અને પછીથી રેલી ફરીથી રમાશે. 2 સેટ વચ્ચે 3 મિનિટનો વિરામ રહેશે. આ સમય દરમિયાન ટીમોએ મેદાન બદલવાનું રહેશે તથા પોતાનો જે રોટેશન ક્રમ છે એ નક્કી કરીને ગુણ લેખકને ફરીથી આપવાનું રહેશે. જ્યારે આપણે આગળ વાત કરી એ મુજબ નિર્ણાયક સેટમાં 8 ગુણ પછી પોઝિશન બદલ્યા સિવાય તુરત જ ટુકડીએ મેદાનની ફેરબદલી કરવાની રહેશે. હવે જો મિત્રો કે લીબ્રો ફક્ત ને ફક્ત એક જ રમત સાથે સંકળાયેલો શબ્દ ને ખેલાડી છે તો એ રમત કઈ છે? તો આપણી વોલીબોલની રમત છે. વોલીબોલની રમતની અંદર કુલ કેટલા ખેલાડીઓ હોય છે? તો 12 ખેલાડી હોય છે. 12 ખેલાડીમાંથી એક ખેલાડી લીબ્રો કે જેને ખાસ રક્ષક ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે. હવે જે લીબ્રો ખેલાડીએ અન્ય ખેલાડીઓ કરતાં પોતાનો જે ગણવેશ છે એનો રંગ અને ડિઝાઇન કેવી હોવી જોઈએ
કે અન્ય પોતાની ટીમના ખેલાડી અને સામેવાળી ટીમના ખેલાડી સામેવાળી ટીમનો લીબરો કરતા પણ એમનો જે ગણવેશનો રંગ ડિઝાઇન છે એ કેવો રહેશે? તો અલગ રહેશે, ભિન્ન રહેશે. ઇજાગ્રસ્ત લીબરો ખેલાડી મુખ્ય પંચની પૂર્વ મંજૂરી લઈ બદલી શકાશે, પરંતુ બાકીની રમતોમાં તે આવી શકે નહીં. લીબરો ખેલાડી ટીમનો કેપ્ટન ક્યારે પણ બની શકતો નથી અને લીબરો ખેલાડી સ્મેશિંગ કે બ્લોકિંગમાં ભાગ લઈ શકશે નહીં. જે લીબરો ખેલાડી છે એ લીબરો ખેલાડી બેક ઝોનની અંદર કોઈપણ ખેલાડી સાથે ફેરબદલી અવેજીકરણ કરી શકે છે. હવે આવીએ આપણે કે ખેલાડીની ગેરવર્તણૂક. ખેલાડીની કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક બદલ શિક્ષા કરવામાં આવે છે. પ્રથમ વખત ખેલાડીને ચેતવણી આપવામાં આવશે, જેની નોંધ ગુણપત્રકમાં કરવામાં આવે છે. આપણે સીધા વાત કરીએ છીએ કે જે સ્પોર્ટ્સની અંદર રમતની અંદર અલગ અલગ રંગના કાર્ડ આપવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો રમતની સાથે ખેલાડીનો જે રંગ છે કાર્ડનો એ પણ બદલાઈ જશે. એમ આપણે જોવા જઈએ તો જે ગ્રીન કાર્ડ છે એ ગ્રીન કાર્ડ ચેતવણી માટે અન્ય રમતની અંદર આપવામાં આવે છે, પરંતુ વોલીબોલની રમતની અંદર ગ્રીન કાર્ડ આપવામાં આવતો નથી. સીધો કેવો કાર્ડ આપે છે? યલો કાર્ડ, પીળા રંગનું કાર્ડ. પણ એનો અર્થ શું થશે કે ચેતવણી, તાકીદ, વોર્નિંગ. જ્યારે એક ખેલાડીને એક કરતાં વારંવાર એકની એક ભૂલ કરવામાં આવે છે તે સમય દરમિયાન એને શું આપવામાં આવશે? રેડ કાર્ડ, લાલ રંગનું કાર્ડ. તેનો અર્થ શું થશે કે રમત પૂરતી અથવા સમગ્ર સ્પર્ધા માટે બરતરફી કરવું. જે આપણી ટીમ છે એ ટીમ આપણી 12 ખેલાડીની બને છે. 12 ખેલાડીની અંદર 6 ખેલાડી જે રમનાર છે, જ્યારે 6 ખેલાડી કેવા રહેશે? અવેજી ખેલાડી રહેશે. તો આ છે વિદ્યાર્થી મિત્રો આપણા વોલીબોલ રમતના નિયમો. ધ્યાનથી તમે એનો ઘરે બેસીને અભ્યાસ કરજો. ધન્યવાદ.